જય સ્વામિનારાયણ. ખરેખર તમે કોઈના ઉપર પ્રસન્ન થઈ આવો, અથવા તો કોઈની બર્થડે હોય, અથવા તો કોઈની લગ્નની 10મી કે 15મી કે 20મી વર્ષગાંઠ હોય, તો સુગ્ન ડાહ્યો માણસ હોય તો એની પત્નીને પૂછે કે બોલ, આવો મંગલ પ્રસંગ છે તો હું તને શું આપું, કારણ કે તારે જરૂર હોય એ હું આપું તો ઠીક ગણાય. ઘણી વાર એવું બને ને, આપણે પૂછીએ કોઈને, ભાઈ હવે અમે તમને આપીએ અને એ જ વસ્તુ તમારી પાસે હોય તો પછી એનો કોઈ અર્થ નથી. કોઈને તમારે ભેટ આપવી હોય ને એને ટીવી સેટ આપો, પણ એને ત્યાં એક પીડ્યો જ હોય તો એનો અર્થ શું? ઉલટાનો મૂંઝાય. એટલે ડાયો માણસ પૂછે કે તમારે આમ તો બધું છે, પણ તમને જરૂર પડે એવું કયો તો હું જરા એ લાવી આપું ને મારા મનને સંતોષ થાય. ત્યારે સામી વ્યક્તિ એમ કે કંઈ જોતું નથી, ના 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 મારે આપવું છે, આપવું છે, બહુ રુચિ છે, જાઓ આ વસ્તુ લાવજો. અને એ આપીએ તો બે વ્યક્તિ ખુશ થાય ને, એવી રીતે એક સરસ મજાની વાત બની. કવિ હતો, એ ભગવાનના મંદિરમાં ગયો. ભગવાનની સામે ઉભા રહ્યા પછી એને વિચાર થયો કે મારે ભગવાનને કંઈક આપવું જોઈએ, તો ભગવાનને શું આપવું, ભગવાનનું બધું છે. ગુલાબ લઈને જાય, ફૂલ લઈને જાય, એ તો બધું ભગવાનનું જ છે. શરીર આપીએ તો એ શરીર એને બનાવ્યું છે, આમાં મારે શું આપવું? છતાંય ભગવાનને પૂછી જોઉં, હે ભગવાન, હે પ્રભુ, તને જરૂર હોય ને એ તું બોલ, એ હું તને આપી દઉં. લે, કવિ બોલ્યો કે તારે જે જોતું હોય, તારે જે તારી પાસે ન હોય, તારી પાસે કંઈ ખૂટતું હોય એ વસ્તુ આપવાની મારે કંઈ જરૂર નથી, ન હોય એ બોલ. ભગવાન પાસે શું નથી? એટલે પછી પેલા કવિએ એમ કહ્યું કે હા મહારાજ, બોલો બોલો. ત્યારે એમ કહેવાય છે કે ભગવાનની મૂર્તિ એમ બોલી, સાધક તારે મને આપવું જ છે ને, એક વસ્તુ મારી પાસે નથી, બધી જ વસ્તુ મારી પાસે છે, પણ એક વસ્તુ મારી પાસે નથી, અને એ મારું મન મારી પાસે નથી, કારણ કે મારું મન મારા પ્રેમી ભક્તો ચોરી ગયા છે, એવા છે ને તે મારા હાથમાંથી જૂટવીને જતા રહ્યા છે, એટલે હું મન વગરનો છું. એટલે જો તારે આપવું જ હોય તો મારા પાસે એક મન નથી, એ તું તારું મન મને આપી દે એટલે હું ખુશ થઈશ. બહુ મોટી વાત છે મન આપી દેવું. ભગવાનની પાસે મન નથી, લ્યો એના ભક્તો ચોરી જાય છે. એટલે ભક્ત છે એ ભગવાનને મન અર્પણ કરે તો જ ભગવાન ખુશ થાય છે. મન સિવાય બાકી ગમે તેટલું આપે તે તો બધું એની પાસે પડ્યું છે, એનાથી કોઈ રાજી એવો નથી થતો. એટલે વચનામૃતમાં પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીનો પ્રથમના 73માં, મહારાજ મન અર્પણ કર્યું હોય એના લક્ષણ તો બતાવો. બધું અર્પણ થાય, મન મના ભવ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પણ એમ કીધું, તારે આપવું જ હોય તો અર્જુન મન આપ, કારણ કે એ તારું છે, એ મેં નથી બનાવ્યું. નીત નવી પેદાશ મનની તારી પોતાની પ્રોડક્ટ છે, સ્પેશિયલ પ્રોડક્ટ છે, પ્રાઇવેટ લિમિટેડ છે. એટલે હવે તું તારી બનાવટ છે એ તું મને આપ, બાકી શરીર મેં બનાવ્યું છે, સૃષ્ટિ મેં બનાવી છે, એક મન છે એ રોજ તું પેદા કરે છે, માટે એનો અધિકાર પણ તારો છે. આપવું ન આપવું તારી મરજીની વાત છે, એટલે એ મને આપી દે. તો ભગવાનને ભક્ત મન અર્પણ કરે એનાથી કોઈ મોટી વાત નથી. અને મન અર્પણ કર્યું, સંપૂર્ણ સમર્પણ કર્યું,